ओके, नाउ अगेन कंटिन्यू. થોડું ક્લિયર વિઝિબલ નહોતું એટલે ફરી વાર તમને એક્સપ્લેન કરું છું. આમાં પ્રવાહ વિદ્યુત, એની અંદર મેન આપણે વાત કરીએ તો વાહકની અંદર જે વિદ્યુતભાર વાહકો કે જેની અંદર પસાર થતો હોય વિદ્યુતભાર, એને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય એવા વાહકની અંદર ઇલેક્ટ્રોન હોય છે. વાહક વિદ્યુત દ્રાવણ ઈ પણ વાહક જ છે, પણ આ વાહક કયું છે તો કે વાહક દ્રવ્ય એટલે કે મેટલ જે કહીએ છીએ એની વાત છે. વિદ્યુત દ્રાવણમાં તો કે ધન અને ઋણ આયનો હોય છે, ધન અને ઋણ આયનો. એવી જ રીતે અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન અને હોલ હોય છે. આયનીકરણ પામેલ વાયુમાં ધન આયન અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત ભાર પસાર થતો. આ વિદ્યુત ભાર વાહકો એટલે વિદ્યુત ભાર પસાર થાય એકમ સમયમાં એકમ આર છેદમાં એને વિદ્યુત પ્રવાહ, એટલે કે આમાં વિદ્યુત પ્રવાહ ધન અને ઋણ આયનોને કારણે વિદ્યુત દ્રાવણમાં વાહકની અંદર ઇલેક્ટ્રોનના કારણે આયનીકરણ પામેલ વાયુની અંદર ધન આયનો અને ઇલેક્ટ્રોનને કારણે આયનીકરણ પામેલ હોય, અને અર્ધવાહકની અંદર હોલ અને ઇલેક્ટ્રોનને કારણે અર્ધવાહકની અંદર હોય છે. એવી જ રીતે આમાં આપણે વાત કરીએ તો માનો કે આ બધામાં કોમન વાત કરી હોય તો આગળની દિશામાં ક્યુ પ્લસ જેટલો વિદ્યુત ભાર જો આગળની દિશામાં જતો હોય, પાછળની દિશામાં ક્યુ માઇનસ, તો વિદ્યુત પ્રવાહ એ ક્યુ પ્લસ ક્યુ માઇનસ. એટલે તફાવત આનો જે આગળ જતો હોય ફોરવર્ડ ડિરેક્શનમાં આગળ, તો ઈ વિદ્યુત ભારના છેદમાં સમય એ તમને વિદ્યુત પ્રવાહ આપશે. ઈ વિદ્યુત પ્રવાહ જો આપણે ક્યુ જેટલો વિદ્યુત ભાર, આને આપણે ક્યુ કહી દઈએ, ક્યુ જેટલો વિદ્યુત ભાર એકમ સમયમાં પસાર થતો, આ સમીકરણ યુઝ કરવું. વિદ્યુત ભાર 5 થી 10 સેકન્ડમાં 20 કુલમ થી 30 કુલમ થતો હોય એટલે સમયગાળામાં જો વિદ્યુત ભારમાં ફેરફાર થતો હોય પસાર થતા, તો આ વાપરવાનું. કોઈ એક સમયે આપણે વિદ્યુત ભાર તમને આપેલો હોય તો એનું વિકલન કરી અને પ્રવાહ મેળવવાનો, વિદ્યુત ભાર મેળવવો હોય પ્રવાહ આપેલો હોય તો સંકલન કરવાનું. એ આ એમાં ઓહમનો નિયમ, કોઈ વાહક તારને વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પડે છે, આ જે પ્રવાહ એમાંથી પસાર થાય વિદ્યુત સ્થિતિમાન એ જે એમાંથી પ્રવાહ પસાર થાય છે એના સમપ્રમાણમાં હોય અને સમપ્રમાણતા અચળાંક કાઢવું હોય તો અવરોધ R મૂકવામાં આવે છે. ઈ રો એ લંબન એ એટલે કે લંબાઈ વાહકની અને આડછેદ પર આધાર રાખે છે. એમાં રો અવરોધકતા છે. અવરોધકતા અને અવરોધ બંને તાપમાન સાથે કઈ રીતે બદલાય છે તો ઈ આ સમીકરણ રજૂ કરીએ છીએ. એમાં T0 તાપમાને R0 અવરોધ છે, આલ્ફા એ અવરોધકતા ગુણાંક છે, અવરોધકતા ગુણાંક આવી રીતે. આ ઓહમના નિયમની આપણે વાત કરી, અવરોધ અને અવરોધકતા કઈ રીતે તાપમાન પર આધાર રાખે એની વાત કરી, એની લિમિટેશનની અંદર પહેલાં તો V અને I વચ્ચેનો સંબંધ, ઊંચા તાપમાને રેખીય નથી રહેતો તો કેવો રહે છે, એટલે કે આવો રેખીય નથી રહેતો, અને આની સાથે તમે સરખાવો Y ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ C, તો ઊંચા તાપમાને લગભગ અરેખીય થઈ જાય છે, એટલે કંઈક આ ટાઈપનો થઈ જાય છે V અને I વચ્ચેનો સંબંધ. એટલે ત્યારે જે અવરોધ મળે છે તમને એ બદલાઈ જાય છે, એટલા માટે નીચી ભૌતિક પરિસ્થિતિમાં અવરોધ જે છે તમારો V અને I વચ્ચેનો સંબંધ, એમાં ઢાળ તમને અવરોધ આપે, આની અંદર જે ઢાળ હોય એ અવરોધ આપે છે. જેમ તાપમાન વધારે એમ અવરોધ વધારે હોય, વાહકની અંદર અર્ધવાહકની અંદર ઉલટું તાપમાન વધે એમ અવરોધ ઘટે, એનાથી ઉલટું અવરોધકતા તમારી વધે કેની અંદર, તો
तो के वाहक नी अंदर अवाहक नी अंदर अवरोधकता घटे, अवरोधकता नो व्यस्त एने वाहकता कहे छे। 1/ρ आ अवरोधकता छे, आ अवरोध छे, आ वाहकता नी आपणे वात करी। वाहकता रो अवरोधकता छे। फटाफट आ बोर्ड वर्क लखी नाखो, पछी पाछो मारे बीजी डिस्कशन करवी छे। एटले ओके, तो જે અવરોધકતાની આપણે વાત કરી, તાપમાન સાથે જે ફેરફાર થાય છે એની હવે આપણે વાત કરવાની છે। અવરોધકતા વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણે વાહકને જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ, વી જેટલો એલ લંબાઈમાં, તો એમાં જે અહીંયા પોઝિટિવ અહીંયા નેગેટિવ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે લાગુ પડે છે, તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે અહીંયાથી અહીંયા તરફ જાય છે, તો ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ થશે V = E = V/L। વિદ્યુત ક્ષેત્ર E = V/L, એની અંદર આપણે પ્રવાહ ઘનતાની જો વાત કરવી હોય તો પ્રવાહ ઘનતા બરાબર થશે વિદ્યુત પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ। એવી જ રીતે પ્રવાહ ઘનતા એને આમ પણ કહેવાય σ × E, એમાં જે ઇલેક્ટ્રોન પસાર થાય છે ડ્રિફ્ટ કરતો કરતો, તો ડ્રિફ્ટ વેલોસિટીની આપણે વાત કરવી હોય તો E થશે E/E/M × τ, જ્યાં ટાવ ઈ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે, બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો છે। આ ડ્રિફ્ટ વેગની વાત કરી, એવી જ રીતે મોબિલિટી μ = એકમ ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય, એમાં ઇલેક્ટ્રોન અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની મોબિલિટી હોલની મોબિલિટી કરતાં વધારે હોય છે। આ એની લેટાઈસ જે ગોઠવણી હોય એની ઉપર આધાર રાખે, એટલે આ પોઈન્ટ આપણે યાદ રાખવાનો રહેશે। ચેપ્ટર નંબર 14 ડિસ્કસ કરશું ત્યારે પણ આવશે। એમાં જો મારે VD ની જગ્યાએ E/E/M × τ, તો E કેન્સલ થશે, τ E/M μ = થશે। એમાં σ ના સ્વરૂપમાં જો મારે આમાં વાત કરવાની થતી હોય સિગ્માના સ્વરૂપમાં, તો VD એઝ ઇટ ઇઝ રહેવા દઉં, VD માં VD એઝ ઇટ ઇઝ, એમાં ઈની જગ્યાએ હું કંઈક આવું લખી શકું J/σ, J/σ, એટલે છેદનો છેદ અંશમાં જશે આવી રીતે। એમાં VD ની જગ્યાએ હું આવું પણ લખી શકું NE I/NE, VD ની જગ્યાએ આપણે એવું લખી શકીએ I/NE, એટલે σ I/NE। હવે જે તો હતો જ, તો અન્ય છેદમાં શું હતો, તો કે જે હતો, એટલે આપણે આવી રીતે આને લખી શકાય। આ જે ઇક્વેશન છે એને સાદુરૂપમાં જો આપણે દેવું હોય તો આ સિગ્મા VD ની જગ્યાએ આપણે આમ લખી શકાય σ J/σ, VD ની જગ્યાએ I/NE, I/AE થયું જે, એટલે E કેન્સલ થશે, એટલે σ/NE આવો મોબિલિટીનું સૂત્ર થશે। તો વાહકતા મારે અર્ધવાહકની અંદર લખવી હોય
तो वाहकता थी तुम्हारी इलेक्ट्रॉन प्लस होलनी, एट्ले कि म्यू ई इंटू एन ई इंटू क्यू ई इलेक्ट्रॉनों विद्युत भार प्लस म्यू होल इंटू एन एच इंटू क्यू एच, आवी रीते कुल वाहकता थाय केनी अंदर, तो के अर्धवाहकनी अंदर, अर्धवाहकनी अंदर आवी रीते थशे। आ वाहकताना आ बधा जे सूत्रो छे ड्रिफ्ट वेलोसिटीना वाहकताना सरेराश समय मोबिलिटी विद्युत क्षेत्र प्रवाह घनता, आने कहवाय प्रवाह घनता, आ बधा याद राखवाना रहेशे। एमां आमां वीडी बराबर आई अपॉन एन ई ए, एवी ज रीते जे अपॉन एन ई वी डी बराबर, आवा बधा सूत्रों आपणे याद राखवाना छे। साथे साथे नेक्स्ट આ આપણે વાહકની અંદર વાત કરી, હવે કિર્ચોફના નિયમની વાત કરીએ। બે નિયમ છે, કિર્ચોફનો પ્રથમ નિયમ જંક્શન પાસે લાગુ પાડવામાં આવે છે, પ્રથમ નિયમ કિર્ચોફના બે નિયમ છે। નિયમો એમાં પહેલો છે જંક્શન, એ તો બહુ ઈઝી છે। આવી રીતે માનો કે આ એક જંક્શન છે, આઈ વન કરંટ અંદર, આઈ ટુ કરંટ બહાર, આઈ થ્રી કરંટ અંદર અને આઈ ફોર કરંટ પણ અંદર જતો હોય તો જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ હોય, એ જંક્શનનો નિયમ એટલે કે કિર્ચોફનો પહેલો નિયમ છે। કાં તમે એમ પણ લઈ શકો કે આવતા બરાબર જતા એક જ વસ્તુથી, આ સમીકરણને માનો લખવું હોય તો બહાર જતા પ્રવાહ ધન લઈએ, અંદર જતા ઋણ લઈએ, તો બહાર જતો માત્ર ને માત્ર એક છે એટલે આઈ ટુ માઇનસ આઈ ફોર માઇનસ આઈ થ્રી માઇનસ આઈ વન ઇક્વલ ટુ ઝીરો। પછી મેં તમને કીધું આવતા બરાબર જતા કરવું હોય તો બરાબર ને આ બાજુ જવા દો, તો આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ થ્રી પ્લસ આઈ ફોર, તો આવતા બરાબર જતા, આ જંક્શનનો નિયમ થયો। બીજો કિર્ચોફનો નિયમ એ લૂપનો નિયમ છે, બંધકાળાનો। કિર્ચોફનો બીજો નિયમ બંધગાળા માટેનો છે, આખા બંધગાળામાં કુલ સ્થિતિમાનનો સરવાળો અચળ હોય એ થશે તમારું કિર્ચોફનો બીજો નિયમ। સ્થિતિમાન અચળ હોય એનો મતલબ વિદ્યુત પ્રવાહને અવરોધનો સરવાળો અચળ હોવો। ઘણીવાર સોર્સ પણ હોઈ શકે એટલે કે આવી રીતે પણ તમે લઈ શકો વી પ્લસ આઈઆર, જેટલા અવરોધ હોય એટલાનો સરવાળો કરતો જાય। જેમ કે એક ઉદાહરણ આપું તો અહીંથી વી સપ્લાય, અહીંયા અવરોધ આર વન છે, અહીંયા અવરોધ આર ટુ છે, અહીંયા અવરોધ આર થ્રી છે, તો અહીંયા આને એ કહી દો, આ બી આ સી આ ડી આ ઈ અને આ એફ, આવી રીતે હું દરેક જંક્શનના નામ દેતો। જંક્શન એટલે શું, તો કે બેથી વધારે વાહકો જે બિંદુએ ભેગા થાય, પરિપથ ઘટકો, પરિપથ ઘટકોમાં ઇન્ડક્ટર કેપેસિટર અવરોધ બેટરી આ બધા પરિપથ ઘટકો કહેવાય, ડાયોડ ટ્રાન્ઝિસ્ટર, એ જ્યાં કોઈ એક બિંદુએ બે કે તેથી વધારે, સે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આ જંક્શને એક અવરોધ ને આ અવરોધ ત્રણ અવરોધો ભેગા થાય છે। કોઈક એવું જંક્શન તમે અહીંયા એવું પણ લઈ શકો કે અહીંયા હજી એક અવરોધ લઈ લો અને કહી દો આર ફોર, તો આ ઈ પણ એક જંક્શન થઈ ગયું। પણ આપણે જનરલી જંક્શનને
एक शॉर्टकट मेथड आपणे जे स्टडी करशुं एमां त्रण परिपथ घटकों मिनिमम मळवा जोईए, ई आपणे सिलेक्ट करशुं। क्या शॉर्टकट मेथड? एक शॉर्टकट तो न कहेवाय पण आम जोवा जोईए तो किरचॉपनो पहेलो नियम कहेवाय, ई आपणे लागू पाडवानो। એમાં શું કરશું આપણે? તો આ જ ઉદાહરણ લઈશ, પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે કિર્ચોફનો પહેલો નિયમ જોઈ લઈએ। માનો કે પ્રવાહ આ છે, આમાંથી પસાર થાય આઈ વન છે અને આમાંથી પસાર થાય છે આઈ ટુ છે। તો જંકશનનો નિયમ તો પહેલાં વાપરી જ નાખવાનો, એટલે એક સમીકરણ મળી જાય, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ, આ ઇક્વેશન વન। બીજો નિયમ શું? તો આપણે જોવાનું, બેટરીનો નાનો ટર્મિનલ નેગેટિવ, મોટો ટર્મિનલ પોઝિટિવ, દાખલ થાય ત્યાં ધન, બહાર નીકળે ત્યાં માઇનસ, દાખલ થાય ત્યાં ધન, બહાર નીકળે ત્યાં માઇનસ। આના વોલ્ટેજ આર વનના, તો કે સ્મોલ આઈ ઇન્ટુ આર વન। આના વોલ્ટેજ આર ટુના, તો કે સ્મોલ આઈ વન ઇન્ટુ આર ટુ। આ લૂપ એ બી સી ડી લૂપ હું એપ્લાય કરું છું, લૂપ એટલે કે બંધગાળો એ બી સી ડી લેતા સ્ટાર્ટ કરવાનું, બીજી સાઇન લેવાની, સાવ સિમ્પલ લોજિક। ક્યાં પહેલી લ્યો, ક્યાં બીજી, એમાં બીજી સાઇન લેવાની, નેગેટિવથી પોઝિટિવ એટલે પોઝિટિવ, પોઝિટિવથી નેગેટિવ બીજી સાઇન લેવાની છે એટલે માઇનસ, પણ ત્યાં વોલ્ટેજ તો કે આઈ ઇન્ટુ આર વન, પોઝિટિવથી નેગેટિવ એટલે બીજી સાઇન, સિમ્પલ છે સાવ। કોઈ પણ સમ્સ તમે આ રીતે કરી શકો। કિર્ચોફનો પહેલો બીજો નિયમ બહુ જ સિમ્પલ છે, અહીંયા એપ્લાય કરવું હોય તો માઇનસ, કારણ કે પહેલીથી બીજી સાઇન આઈ વન ઇન્ટુ આર ટુ, ત્યાંથી પાછું અહીંયા લૂપે કમ્પ્લીટ થઈ ગયું, બરાબર ઝીરો। આ કિર્ચોફનો બંધગાળાનો નિયમ થયો, કિર્ચોફનો પહેલો બીજો નિયમ પણ સ્ટડી કરી લીધો। હવે વિસ્ટન બ્રિજ સર્કિટ આપણે સમજવાની છે। વિસ્ટન બ્રિજ સર્કિટમાં શું હોય? તો વિસ્ટન બ્રિજ જે સર્કિટ છે એની અંદર સ્પેશિયલ કનેક્શન છે, કંઈક આ ટાઈપનું, આ આર વન, આ આર ટુ, આર થ્રી, આર ફોર અને અહીંયા આર ફાઇવ લઈ લઈએ। આ ટાઈપના જો કનેક્શન હોય, આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, એને વિસ્ટન બ્રિજ કહેવાય। વિસ્ટર્ન બ્રિજમાં વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ એવી કન્ડિશન આવે, વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ ક્યારે કહેવાય? તો આર વનના છેદમાં આર ટુ ઇક્વલ ટુ આર થ્રીના છેદમાં આર ફોર, આવું થાય તો વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ કહેવાય। વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ કહેવાય તો આમાંથી પ્રવાહ પસાર થશે નહીં, એટલે આપણે અહીંથી એ અને બી વચ્ચે ઇક્વેલન્ટ મેળવવું હોય, સમતુલ્ય, તો આ કેલ્ક્યુલેટ નહીં કરવાનું, એટલે આર વન પ્લસ આર ટુ, આ સોરી આર વન પ્લસ આર થ્રી, E બે જે મળ્યું છે E આર ટુ પ્લસ આર ફોર સાથે સમાંતરમાં થશે, ને એવી રીતે ઇક્વેલન્ટ તમારે મેળવવું, આ વિસ્ટર્ન બ્રિજની કન્ડિશન છે। વિસ્ટર્ન બ્રિજ સંતુલનમાં ન હોય તો એના માટે તમારે અહીંયા વી વોલ્ટેજ આપવાના, પ્રવાહ આઈ એમાંથી પસાર થાય, એમાં કિર્ચોફનો નિયમ વાપરી, અને તમારે વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ ન હોય તો આર ઇક્વેલન્ટ વી બાય આઈ થ્રુ મેળવી શકાય તમારે, રેર કેસમાં આવે, મોસ્ટ ઓફ વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ જ હોય છે। તો આપણે આટલું બેઝિક જોયું, નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક બીજું બેઝિક્સ જોઈએ, એટલે કે મીટર બ્રિજ, પોટેન્શિયોમીટર અને કોષોનું શ્રેણી સમાંતર જોડાણ, આટલું જોઈ અને પછી આપણે સમ્સ પર જઈશું। ઓકે, આટલું રાખીએ લેક્ચરમાં।